हेलो फ्रेंड्स, केम छो? मजा में तमारु स्वागत छे तमारी पोतानी चैनल आनंद एजुकेशन में। विद्यार्थी मित्रों, आ वीडियो में जोईशुं धोरण 9 गणितना ज्ञान सेतु ब्रिज कोर्सना प्रकरण नंबर 4 जे छे तेनो भाग 4। बराबर, मतलब चैप्टर नंबर 4 भाग 4। तो आगळना 3 भाग बहु अगत्यना छे। बराबर, आ भाग में जे आपणे जोवाना छीए चतुष्कोण केवी रीते दोरवो ज्यारे तमने 3 बाजु, बराबर, अने 3 बाजुने 2 अंतर्गत खूणा आपेला होय। एकदम ईजी है। बराबर, आमा खास जे जाते गणो है तेमा 110 अंश केवी रीते दौरवो ए थोड़ू तकलीफवाळू काम थई शके छे, तो ए पण जोईशुं। बराबर, केवी रीते दौरीशुं? बराबर, 80 तो दौरता आपणे लास्ट टाइम जोयो हतो। जो तमे लास्ट टाइमनो वीडियो नथी जोयो तो जोई लो। बराबर, बहु ज उपयोगी छे। तो विद्यार्थी मित्रों, अहीं जे सौथी पहेलो एक्जाम्पल छे ते छे TRAP, જ્યાં TR બરાબર 6 સેમી, આર બરાબર 5 સેમી। ચાલો આપણે રફ મતલબ દોરીને જ જોઈ લઈએ, બરાબર, કે કેવો દેખાય છે, દર્શન કેવા છે એના। બરાબર, તો ચલો પહેલો એક્ઝામ્પલ છે જાતે ગણીએનો। બરાબર, તો TRAP આપણે દોરવાનો છે, જ્યાં TR બરાબર છે 6 સેમી, કેટલા છે 6 સેમી, RA છે 5 સેમી। બરાબર, માપ આપણે લખી દઈએ એટલે આપણને ખબર પડી જાય। હવે વિદ્યાર્થી મિત્રો, આના જે સોપાનો થશે એ તમે જે અંદર આપેલા જે પ્રમાણે મતલબ જે આપણે સ્ટેપ કરીએ છીએ એ પ્રમાણે તમે લખી શકો છો। બરાબર, એટલા તો તમે સ્માર્ટ છો જ। બરાબર, તેમજ ગુજરાતી ઇંગ્લિશના પણ જો તમારે સોલ્યુશન જોવા છે તો એ પણ તમને મળી જશે। તો જો અહીંયા તમને બધા માપ મળી ગયા છે, બરાબર, બહુ જ ઇઝી એક્ઝામ્પલ, થોડું ઝૂમ કરી લઈએ। બરાબર, તો જો અહીંયા સૌથી પહેલાં આપણે એક બાજુ દોરવાની છે, બરાબર, TRAP છે, સિમ્પલ। તો આપણે RA દોરી દઈએ, બરાબર, નીચે RA 5 સેમી છે, કેટલા છે 5 સેમી। કેમ RA જ દોર્યા નીચે? કારણ કે R અને A ના માપ આપેલા છે, ખૂણા R અને ખૂણા A ના। તો RA 5 સેમી, હવે R આગળ 60 અંશ છે, તો 60 અંશ બરાબર દોરી દઈશું સીધી લાઈન, ઓકે। ત્યારબાદ એ આગળ 90 અંશ છે, તો 90 અંશની સીધી લાઈન, બરાબર, મતલબ આપણે કેવી રીતે દોરવું એ જોઈશું। બરાબર, તો 60 અંશ અને આ 90 અંશ થશે। હવે જે આર છે એની જોડે ટી છે, કારણ કે TRA છે, તો TR તમને 6 સેમી આવે, તો 6 સેમી ક્યાંક લઈ લઈએ, ધારો કે અહીંયા જ છે, તો ટી 6 સેમી, બરાબર, લઈ લીધું। બરાબર, TR 6 સેમી, ત્યારબાદ એ જોડે પી આવશે, કારણ કે TRAP, ઓકે, બરાબર, સિમ્પલ ઇઝી। તો AP છે 5.5 સેમી છે, તો 5.5 સેમી। હવે આપણને પી મળ્યો, આ છે ટી, તો TPને જોડી દો, તો આપણો ચતુષ્કોણ TRAP તૈયાર છે। બરાબર, તો ચલો દોરીએ, જાતે દોરીએ એટલે ખબર પડે, બરાબર ને, જ્યાં સુધી દોરીએ નહીં ત્યાં સુધી ખબર પડે નહીં। તો તમારા શસ્ત્ર સાધન બધું લઈને તૈયાર થઈ જાઓ દોરવા માટે, ઓકે। તો જો સૌથી પહેલાં દોરવાનું છે આપણે RA 5 સેમી, બરાબર, એકદમ ઇઝી છે, કંઈ અઘરું છે નહીં। બરાબર, આપણને આવડી જશે, તમને આવડી જશે, મન તો આવડે જ છે તમારા લીધે, બરાબર, ઓકે। તો 5 સેમીનો થઈ ગયું છે અહીંયા, માં પરફેક્ટ લેવાનું એટલે શું, તો પરફેક્ટ રચના આવે, પરફેક્ટ રચના દોરીએ તો મજા આવે, એમ જે તમે ફ્રી ફાયર રમો અને એમ બુઈયા મળે તો કેવી મજા આવે, બરાબર, એક બે કિલ કરીએ તો બસ આ એવું જ છે, આ કિલ જેવું છે કે ચલો મને આવડી ગયો એક્ઝામ્પલ, એમ બરાબર। તો અહીંયા 5 સેમી RA લઈ લીધું છે। હવે સૌથી પહેલાં તો આર આગળ કેટલો ખૂણો છે 60નો, તો 60નો લેતા તો અમે આવડે દોરતા આવડે જ છે, બરાબર, આટલા ટાઈમથી આપણે દોરીએ છીએ, ઓકે, હજુ નથી આવડતો તો પછી ભાગ આગળના તમે જોયા નથી, બરાબર। તો કોઈ વાંધો નહીં, જો પહેલાં તમે ચાપ લઈને આવી રીતે ચાપ મારો, બરાબર, પછી આ જે છેદી છે એ ચાપે પહેલી ચાપ મારો એટલે આપણને 60 મળે, બીજી ચાપ મારે તો 120 મળે અને પછી 180 મળે, ઓકે। તો આ 60નો થઈ જશે। હવે એનું એ જ કામ આપણે અહીંયા કરવાનું છે, તો અહીંયા આપણે 90નો કરવાનું, માટે પહેલાં તો આપણે શું કરવું પડશે, પહેલાં આપણે દોરવી પડશે અડધો વર્તુળ, બરાબર ને, ઓકે, સિમ્પલ। હવે પહેલાં અહીંયાથી શું કરીશું 60, પછી અહીંયાથી આવશે 120, બરાબર ને, કેટલું ઇઝી છે, ક્યાં અઘરું છે, કંઈ અઘરું છે નહીં। હવે 120 મળે, હવે 120 અને 60નો જે દ્વિભાજક છે, ખૂણાનો જે દ્વિભાજક છે એ આપણો થશે 90 ડિગ્રી, બરાબર, 90 ડિગ્રી થશે, કેટલો ઇઝી।
તો આપણને હવે માપ મળી ગયા, બરાબર, મતલબ ખૂણો મળી ગયો છે. તો આ જે છે અહીંયા 90 મળશે, અહીંયા મળશે 60. આવી રીતે મેં ટપકું એટલા માટે કર્યું જેથી આપણે લાઈન દોરવામાં ઇઝીનેસ રહે, બરાબર. હવે જો આર જોડે એ છે, બરાબર, આર જોડે છે એ, તો આર એ માટે આપણે અહીંયા દોરેલા છે આરે. તો હવે બીજું આર જોડે શું છે, ટી છે, ટી આર. તો ટી આર 6 સેમી, તો 6 સેમી લઈ લઈએ આપણે ફૂટપટ્ટી પર, અને જે આ ચાપ છે એટલે કે 60 ડિગ્રી છે એમાંથી સીધી લાઈન દોરી લઈએ એટલે આપણને મળી જશે બિંદુ ટી, બરાબર. આમાં એ જ ફાયદો છે આનો કે માપ આપેલા છે એટલે ફક્ત બે ખૂણા દોરવા પડશે, બાકી લાસ્ટ વિડીયોમાં આપણે બહુ બધા ખૂણા દોરવા પડ્યા હતા, બરાબર. ટી દોરાઈ ગયો. હવે અહીંયા 90 અંશ, તો 90 અંશમાં જે પી એ છે, પી એ છે એટલે કે એ બી 5.5 સેમી છે, બરાબર. તો એ બી 5.5 સેમી લઈ લઈએ, બરાબર. હવે જો અહીંયા ડોટ દોરવાનો ફાયદો એ કે ડોટ ડોટ ખબર પડે કે ના ભાઈ અહીંયાથી ગયું એમ, બાકી આપણને ખબર પડે નહીં, બરાબર. તો અહીંયા આપણને પી મળી ગયું. હવે આ બંનેને જોડી દઈશું એટલે આપણને આપણું ચતુષ્કોણ મળી જશે, બરાબર. આ છે પી, આ છે ટી, સિમ્પલ. આ છે 60 ડિગ્રી, આ છે 90 ડિગ્રી, આ જે છે એ છે 5 સેમી, આ જે ટી આર છે 6 સેમી, અને જે એપી છે, એપી છે 5.5 સેમી, બરાબર. આ આપણી રચના થઈ ગઈ પૂરી. તો પહેલી રચના ફિનિશ, બરાબર. આના સોપાન આવડી જાય ને અંદર જોઈને લખતા, બરાબર. પહેલાં ચલો આ રે દોરો અને આ કરો, બધું ઇઝી છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ છે ચતુષ્કોણ ડી એ આર, જ્યાં ડી ઈ બરાબર 5 સેમી છે, બરાબર. ઈ એ બરાબર 5 સેમી છે, એ આર બરાબર 7 સેમી છે. ખૂણો ઈ 110 અંશ આપ્યો છે અને ખૂણો એ 80 અંશ આપ્યો છે, બરાબર. હવે જો આમાં સૌથી પહેલાં શું કરીશું, તો સૌથી પહેલાં તમને ઈ ને એના ખૂણા આપ્યા તો ઈ ને એ દોરવા પડશે, બરાબર. તો ચલો દોરીએ, બરાબર. એકદમ ઇઝી એક્ઝામ્પલ, કંઈ અઘરું છે નહીં. ચલો ચલો, તો પહેલાં આપણે શું કરીશું, માપ લખી દઈએ. તો ડી ઈ બરાબર 5 સેમી, બરાબર. ઈ એ બરાબર 5 સેમી, એ આર બરાબર 7 સેમી, ખૂણો ઈ 110 અંશ, ખૂણો એ 80 અંશ, બરાબર. તો પહેલાં આપણે દોરવાનું છે ઈ એ, કારણ કે ઈ એના ખૂણાના માપ આપેલા છે, તો આટલું યાદ રાખવાનું છે. તો જે ઈ એ થશે એ થશે 5 સેમી, તો 5 સેમી દોરી દઈએ. હવે આમાં મેઇન જે છે ને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ખાસ એ છે, આપણે કેવી રીતે ખૂણા દોરીશું, બરાબર. કારણ કે 110 અંશ મતલબ આપણા ભણવામાં નથી, સિલેબસમાં નથી, બરાબર. તો આમાં તમે એક કામ કરી શકો, એક તો આપણે કોણ માપકનો ઉપયોગ કરી શકો, બરાબર. અને કોણ માપકનો ઉપયોગ કરો તો ઇઝી થઈ જાય ને, ઇઝી એકદમ, બરાબર. તો આપણે કોણ માપકનો તો ઉપયોગ કરવાનો નથી, આપણે પરિઘનો ઉપયોગ કરવાનો છે. તો ઈ આગળ છે પહેલાં તો 110 અંશ, બરાબર. તો જો 110 અંશ છે, કોનો કોનો સરવાળો થાય, 80 + 30 110 અંશ. તો પહેલાં આપણે દોરીશું 80 અંશ, બરાબર, અને પછી દોરીશું આપણે 30 અંશ, બરાબર. તો ચલો જોઈએ. જો તમે આનો એક ઇઝી અલ્ટરનેટિવ યુઝ કરી શકાય, કારણ કે નોર્મલી આપણે જે દ્વિભાજકને એ દોરીને આપણે કોના કોના દોરી શકીએ, ખબર છે. કહું તમને એક જ સેકન્ડ, જે 15ના ગુણાંકમાં હોય ને, જેમ કે 15 15 30, 15 30 45, 15 4 60, બરાબર, એ બધા ના દોરી શકે. હવે સીધી લાઈન એટલા માટે કરી કારણ કે આપણે જરૂર પડશે. તો પહેલાં ચોક્કસ માપ લઈ લીધું, બરાબર. હવે ઈ આગળથી આપણે 110 અંશ, પહેલાં 80 અંશ દોરી લઈએ આગળ, બરાબર. ચલો ઈ આગળ પહેલાં કરીએ એટલે પતી જાય ઈનું કામ. તો એક ચાપ મારી, બરાબર, નાની ચાપ મારું છું કારણ કે માપ નાનું છે, ઓકે. તો આ એક ચાપ મારીશું એટલે થશે જે આપણું 60 ને 120, બરાબર, એ દોરવા માટે. પછી બીજું છે આ ચાપ, બરાબર, આપણે 80 પહેલાં દોરીએ છીએ, ઓકે. તો આ જે ચાપ મારી, બરાબર, આટલું થઈ ગયું, પહેલાં આ મોટી ચાપ, પછી આ એક આટલી એટલું માપ, કંઈ ચેન્જ કરવાની. હવે ચાપ મારી બીજી, હવે શું કરીશું, આ જે માપ છે એ માપ આપણે માપીશું, અહીંયા લઈશું, ઓકે. હજુ નહીં આવ્યું, ઓકે,
परफेक्ट आवे तो ऊपर एक चाप बराबर ऊपर एक चाप अँ थी आप बीजी चाप है त्यांथी एक चाप एक बीजा ने छेदे रीते मारवानी है बराबर तो आ आपने मळशे 80 अंश केटलो मळशे बराबर तो 80 अंश अहीं मळी जाय छे आपणने बराबर हवे 80 थी 80 थी आपणे बीजा 30 उमेरो एटले आपणने मळे 110 બરાબર એકવાર આપણે આ માપી લઈએ કે પરફેક્ટ માપ આવ્યું છે કે નથી આવ્યું બરાબર પછી કારણ કે પછી આમાં જો ચેન્જ હશે તો જો 80 પરફેક્ટ થઈ ગયો તમે જોઈ શકો છો બરાબર ઓકે હવે નેક્સ્ટ આપણે શું કરીશું કે આમાં એક્સ્ટ્રા આપણે 30 ઉમેરવા છે કેટલા ઉમેરવા છે 30 જેથી આપણે 110 આવી જાય તો એના માટે બહુ સિમ્પલ કામ છે આપણું શું કામ તો જો આ જે ખૂણો આ જે આપણે લીધું હતું ને પહેલાં આપણે અડધો વર્તુળ એટલું ને એટલું માપ લઈ લેવાનું પાછું બરાબર હવે અહીંયાથી જે મેં દોર્યું આ માપ બરાબર અરે યાર લીટું થઈ ગયું કોઈ વાંધો નહીં ચલો તો આ જે છે અડધો વર્તુળ એને થોડું પરફેક્ટ બરાબર હવે જે આ જે છે 80-વાળી લાઈન ત્યાંથી અહીંયા આ જે છેદે એટલે જે અહીંયા છેદ્યું બરાબર તમે જોઈ શકો છો તો આ આપણને મળશે 60 બરાબર મતલબ આ 60 તો આ 80થી 60 માપ મળ્યું મતલબ 80 વત્તા 60 કરશો એટલું માપ મળશે હવે જો આનો હું દ્વિભાજક દોરીશ આ દોર્યો દ્વિભાજક તો આપણને મળશે 110 અંશ કેવી રીતે તો 60ના અડધા કર્યા બરાબર ખબર પડી થોડું એમ સમજવામાં તકલીફ થઈ શકે પણ એક વખત શાંતિથી જોજો વિડીયો આઈ એમ શ્યોર કે સમજાઈ જશે જો ફરી સમજાવી દઉં એકદમ ઇઝી તો પહેલાં શું કરવાનું 80 દોર્યો બરાબર જોઈ લઈએ પહેલાં 110 મળ્યું છે કે નહીં કારણ કે ના મળ્યું હોય તો કદાચ બરાબર જુઓ તારે મળી ગયું પરફેક્ટ બરાબર તો ચલો કેવી રીતે કરવાનું તો પહેલાં તમારે દોરવાના આ જે ચાપ છે પછી આ ચાપમાંથી આ જે બીજી ચાપ છે એટલું ને એટલું માપ રાખીને અહીંયાથી બરાબર હું એને નામ આપું એટલે તમને ખબર પડે વધારે ટેમ્પરરી બરાબર એટલે તમને આઈડિયા આવે કે મેં કેવી રીતે કર્યું ધારો કે આને એ કહું આને બી આ ઈ છે આ બી છે અને આ સી છે તો પહેલાં એ બી ચાપ મારી બરાબર એ બી જેટલી ચાપ દોરી એટલું ને એટલું માપ રાખી બીથી સી દોર્યું હવે સી અને એનું માપ મતલબ આટલું માપ લઈને એક ઉપર ચાપ એક નીચે ચાપ એટલે આપણને 80 અંશ મળશે બરાબર પછી 80થી જેટલું આ આ જે અડધું વર્તુળ છે એટલું માપ અથવા બીજું પણ તમે દોરી શકો એવું નહીં કે ચલો આ જ બીજું દોરવાનું અથવા આનું આ જ હવે અહીંયાથી મેં શું કર્યું આમ સીધી લાઈન એટલે મેં અહીંયા ફરી એનું એક 60 અંશ દોર્યો પછી 60નો અને 30નો અડધો કર્યો હવે આ તો કેટલો હતો 80 તો 80ને 30 કેટલા થાય 110 તો આપણને 110 મળી ગયા ને કેટલું ઇઝી કોણ કે ના મળે બધું મળે બરાબર ખાલી મહેનત કરવી પડે ચલો હવે આપણે શું કરવાનું તો એ આગળ આપણે 80 લાવવાનો છે તો એ આગળ 80 લાવી દઈએ તો પહેલાં આપણે અડધું વર્તુળ દોરવું પડશે બરાબર 80 દોરતા તમને આવડે જ છે ઓકે તો આ વિડીયોનો મેઇન આ હતું કે ચલો 110 અંશ કેવી રીતે દોરો બરાબર તો આઈ એમ શ્યોર કે તમને આવડી ગયો હશે બરાબર તો હવે એ આગળ ચલો પહેલાં આપણે દોરી દીધું હવે અહીંયાથી આપણે ફરી ચાપ મારીશું અહીંયા બરાબર તો જો અહીંયા થોડું ધ્યાન રાખજો બરાબર કે ક્યાંથી લેવું મિસ્ટેક ના થઈ જાય હું આ સી ભૂસી દઉં છું જેને ગણિતમાં રસ છે એને મજા આવશે એને મજા આવશે આગળ તો વિદ્યાર્થી મિત્રો વચ્ચે થઈ ગઈ હતી મેમરી ફૂલ બરાબર એટલે જે 80 ડિગ્રીનો મેં દોર્યો પણ રેકોર્ડ ના થયો બરાબર પણ તમને આવડે છે 80 ડિગ્રીનો રેકોર્ડ દોરતા બરાબર રેકોર્ડ કરતાં ક્યાં દોરતા ઓકે તો ઇઝી હવે આ 80 થઈ ગયો છે આ 110 દોરાઈ ગયો છે હવે શું કરવાનું છે તો જે માપ આપણને આપેલા છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર ડી ઈ 5 સેમી છે તો ઈ તો છે જ અહીંયા બરાબર તો 5 સેમી લઈને આપણને મળી જશે બિંદુ ડી પરફેક્ટ ઇઝી કંઈ અઘરું છે નહીં બરાબર તો આ મળશે અહીંયા ડી
હવે એ જોડે મળશે આપણને આર, બરાબર? તો એ જોડે આર કેટલા એમ આપે છે? તો 7 સેમી, એટલે કેટલા છે? 7 સેમી. તો 7 સેમી લઈ લેવાના છે અહીંયા, અને પછી દોરીશું સીધી લાઈન, બરાબર? એટલે આપણને મળશે આર. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા, તો આપણને આર અહીંયા મળી ગયા. અહીંયા જે બિંદુ છે ત્યાં મળશે ડી. તો ડી ઈ એ આર બની ગયો આપણો જે ચતુષ્કોણ છે, જે માંગેલો છે એ ચતુષ્કોણ, બરાબર? મેઇન આમાં જે હતું પ્રોબ્લેમવાળું કામ એ હતું 110° દોરવાનું. તો આ જે છે 110° અહીંયા મળે આપણને, બરાબર? અહીંયા લખી શકાય 110°, બરાબર? અહીંયા લખ્યા કોઈ વાંધો નહીં. આ જે મળે 80, બરાબર? ઈ એ છે, એ છે 5 સેમી. આ જે છે ડી ઈ, ડી ઈ છે 5 સેમી, બરાબર? અક્ષર થોડા મતલબ ઓકે સેમી, બરાબર? કોઈ વાંધો નહીં. અહીંયા જે છે એ એ આર એ છે 7 સેમી. તો આપણી રચના અહીંયા થઈ ગઈ છે કમ્પ્લીટ, બરાબર? 5 સેમી, 7 સેમી અને 5 સેમીવાળી, 110°, 80°. તો જે નેક્સ્ટ હવે રચના છે એ જોઈ લઈએ. હવે જે બધી નેક્સ્ટ રચના છે મને નથી લાગતું કે તમને ના આવડે, કારણ કે આટલી અઘરી જો રચના ખબર પડી ગઈ હોય તો આ પણ આવડી જશે. તો જે નેક્સ્ટ જે ત્રીજા નંબરની રચના છે એમાં સમાંતર બાજુ ચતુષ્કોણ રચવાનો છે, એકદમ ઇઝી, બરાબર? એફ એ આપેલા છે 8 સેમી. તમે કરવાનું શું, તો તમારે પહેલાં એફ એ દોરવાના. જો અહીંયા તમને રફમાં દોરીને બતાવું તો એફ એ, એફ એ, હવે એફ એ બરાબર 8 સેમી છે. ખૂણો એફ આગળ 45, તો ખૂણો 45 દોરતો તમને આવડે છે, તો 45 દોરી દેવાનું, બરાબર? પછી શું છે, એસી. હવે એસી 6 સેમી છે. હવે તમને ખબર છે કે ભાઈ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં પાસ પાસેના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180°. તો 180°માંથી 45 બાદ કરો એટલે આપણને શું મળે? 35, બરાબર? તો 135 મળે. તો 135 દોરવાના રહેશે એટલે આમ જ દોરાશે, બરાબર? અથવા બહિષ્કોણ દોરો 45°નો તો પણ આપણને 135 મળી જાય, બરાબર? પણ આપણે શું દોરવાનું, અહીંયાથી 135 કેવી રીતે દોરવા લાસ્ટ સ્ટુડિયોમાં આપણે જોયા હતા, જોયું હતું, બરાબર? હવે જે એસી છે અહીંયા જે 6 સેમી લેવાનું ત્યાં મળશે સી, પછી સીધી લાઈન દોરવાની છે, બરાબર? કારણ કે 7 સેમીની બાજુ સરકી હોય તો અહીંયા 6 સેમી લઈ લેવાના, પછી આ અને આ જોડી દેવાના, બરાબર? સિમ્પલ. ત્યારબાદ ચોરસ. તો ચોરસ તો આવડે, સમાંતર બાજુ ત્રિકોણ આવડે, લંબચોરસ પણ આવડે, કારણ કે લંબચોરસમાં 90° લેવાના છે. ઓકે, તો આઈ એમ શ્યોર કે બધા એક્ઝામ્પલ બીજા બધા છે તમને આવડી જશે, બરાબર? જો ના આવડે તો નીચે મને કમેન્ટ કરજો, હું તમને જરૂરથી હેલ્પ કરીશ. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોઝ તેમજ અન્ય વિડીયોઝ પણ તમને ગમ્યા હોય તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તો જે આ ચેપ્ટર છે અહીંયા થઈ જાય છે પૂરું, મતલબ બહુ મોટું ચેપ્ટર હતું. નેક્સ્ટ ચેપ્ટરના વિડીયોઝ પણ તમને મળી જશે, બરાબર? અને આ ચેપ્ટરમાં આપણે ઘણી બધી રચનાઓ જોઈ, તમે જોઈ શકો છો, બરાબર? મારી મહેનત, તમારી મહેનત, બરાબર? તમે પણ આ બધી દોરી જ હશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ જો વિડીયો તમને ગમ્યો છે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જોડે આવેલું બેલ આઇકન દબાવી દો એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે અને તમે એક પણ વિડીયો મિસ કરો. ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ, એન્જોય.